ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં માધવરાય તરીકે બિરાજે છે તે માધવપુરના દ્રશ્યો છે। જૂનાગઢમાં પડેલા ભારે વરસાદને કારણે અત્યારે માધવપુર છે એ જળબંબાકાર બની ગયું છે। જ્યાં ભગવાનના લગ્ન ઉત્સવ સમયે રાષ્ટ્રીય કક્ષાના મેળાનું આયોજન કરવામાં આવે છે એ મેળા ગ્રાઉન્ડનો આ દ્રશ્ય છે કે જ્યાં ચારો તરફ પાણી જોવા મળી રહ્યું છે। માધવપુર જાપાથી મધુવન જંગલ તરફ જવાનો જે રસ્તો છે એમના આ દ્રશ્યો છે કે જ્યાં મધુવંતીના પાણી ફરી વળ્યા છે, ચારો તરફ પાણી જોવા મળ્યું છે। અહીંયા આવેલી એક હોટલ પણ પાણીમાં ગળક થઈ ગઈ છે। આ બાજુ દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। માધવપુરના જે જાપા વિસ્તાર છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે। ગણેશ મંદિરવાળો જે રોડ છે તે પણ અત્યારે બંધ થઈ ગયો છે। પોરબંદરથી જે સોમનાથ તરફ જવાનો જે રસ્તો છે એ રસ્તો અત્યારે કે મૂળ માધવપુર નજીક પણ પાણી ફરી વળ્યા છે। અત્યારે આપ જોઈ શકો છો કે રામદેવજીનું જે મંદિર આવેલું છે ત્યાં પણ અત્યારે પાણી ભરાઈ ગયા છે અને લોકો અત્યારે પાણીનો નજારો જોવા માટે અહીં આવ્યા છે। આ પ્રકારની સ્થિતિ અત્યારે માધવપુરની છે કે જે રીતના આપ જોઈ શકો છો કે અત્યારે યુવાનો છે એ નાહવાની પણ મજા માણી રહ્યા છે, જે રીતની અત્યારે અહીંયા મેળા ગ્રાઉન્ડમાં આનંદ માણી રહ્યા છે। એક તરફ જળ પ્રલયને કારણે માધવપુર જળબંબાકાર બની ગયું છે, ત્યારે મેળા ગ્રાઉન્ડ જાણે સરોવર બની ગયું હોય તેમ અહીં લોકો નાહવાની પણ મજા માણી રહ્યા છે। અત્યારે આ જે માધવપુરનો જે મેળા ગ્રાઉન્ડ છે, માધવપુરનો જે રસ્તો છે અને આખો જે વિસ્તાર છે ત્યાં દૂર દૂર સુધી જ્યાં નજર કરશો ત્યાં તમને પાણી જ નજર પડશે। અત્યારે જૂનાગઢનું જે પાણી છે, મેંદરડાનું જે પાણી છે એ માધવપુર પંથકમાં ફરી વળ્યું છે અને લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। જીતેશ ચૌહાણ, ગુજરાત તક, પોરબંદર।